नमस्कार मित्रों, आज ना ऑनलाइन क्लास में आपनु स्वागत छे। आज आपणे चेप्टर नंबर 7 में क्रमचय अने संचय नो उपयोग करीशुं मित्रों, अने एमां उदाहरण 12 अने उदाहरण 13 एनो उकेल करीशुं। तो सौ प्रथम आ बे उदाहरण करवा पहेला, लास्ट लेक्चर में आपणे एक सूत्र भण्या NPR। मित्रों आ लखवानी भी पेटर्न छे के एन जे छे अहीं ऊपर लखवानुं छे, पी जे छे आ प्रकारे पी अने आर, एन ऊपर वच्चे पी अने आर, पी थोड़ो मोटो राखवानो। हवे एन जे छे कुल संख्या छे, एटले के कुल संख्या अथवा तो एने कहेवामां आवे कुल शक्यता होई सके, कुल शक्यता अथवा तो एना पर्टिक्युलर शब्द बुक में आपेलो छे के वस्तुओ, कुल वस्तुओ, अने आर जे छे एमांथी पसंद थयेली वस्तुओ NPR, अने पी एटले के परम्यूटेशन, पी एटले के परम्यूटेशन कहेवामां आवे। परम्यूटेशन एटले एनो गुजराती थाय छे मित्रों क्रमचय, क्रमचय ने इंग्लिश में परम्यूटेशन कहेवामां आवे। एटले आ क्रमचय नी गोठवणी आपणे गईकाले सूत्र जोयुं, NPR इज इक्वल टू सूत्र छे आपणी पासे एन फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल, आनो पण उपयोग करीशुं आपणे आगळ। હવે જોઈએ નીચેનામાં એન ની કિંમત શોધવાની છે આપણે, એન ની કિંમત આ બે પ્રશ્ન આપેલો છે, NP5 ઇઝ ઇક્વલ ટુ 42 NP3 એન ગ્રેટર ધેન 4। તો અહીં મિત્રો NP5 લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે 8P3 એટલે કે 8 ને 3 સુધી ઘટાડી દેવાનું, ખાલી બસ સૂત્ર મૂકવાની પણ જરૂર નથી, એટલે કે 8 × 7 × 6। આ કેવી રીતે ખબર પડે કે ત્રણે જ ઘટાડવાનું, તો અહીંથી ખબર પડે મિત્રો કે 3 ઘટાડી દેવાનું। એ જ પ્રમાણે અહીંયા એન છે તો એન ને કેટલી વાર ઘટાડવાનું, 5 વાર ઘટાડી દઈએ આપણે, એટલે કે પહેલા એન મળે, એક ઘટાડી એટલે N-1, બીજું ઘટાડી N-2, N-3, બરાબર 1 2 3 4 અને N-4, 1 2 3 4 5, એટલે એન ને આપણે 5 ઘટાડી દીધા, ઇઝ ઇક્વલ ટુ 42 NP3, એટલે આપણે ઘટાડીશું એન ને 3 વખત, N N-1 N-2, 1 2 3, ખ્યાલ આવે છે મિત્રો? ઓકે ચલો, એન કેન્સલ, N-1 N-1 N-3 N-2, એટલે આપણને મળે N-3 N-4 ઇઝ ઇક્વલ ટુ 42। ઓકે ગુણાકાર કરી દઈએ, N²-3N-4N N²-4N-3N-4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 
प्लस बार माइनस 42 इज इक्वल टू जीरो माटे एन स्क्वेर माइनस 7n 42 माथी बार काढ़ी नाखी बे काढ़ी नाखी एटले 40 माथी 10 करीशुं एटले 30 इज इक्वल टू जीरो आपणे लावानुं छे 7 तो आनो उकेल करवानो छे मित्रों कई रीते करी शकाय 10 40 30 10 माथी 3 जाय एटले 7 मळे माइनस 7 लावानुं छे एटले आने माइनस आपवानुं आने प्लस आपी देवानुं એટલે આપણને મળશે એન સ્ક્વેર માઇનસ 10n પ્લસ 3n માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 0 આ બે પદમાંથી આપણે n સામાન્ય લઈશું એટલે n માઇનસ 10 પ્લસ આ બે પદમાંથી આપણે 3 સામાન્ય લઈશું એટલે n માઇનસ 10 બરાબર 0 આ બે પદમાંથી આપણે n માઇનસ 10 સામાન્ય લઈશું અને n પ્લસ 3 બચશે આપણે બરાબર 0 માટે n માઇનસ 10 બરાબર 0 અથવા એન પ્લસ 3 બરાબર 0 માટે એન બરાબર 10 અથવા એન બરાબર માઇનસ 3 માઇનસ 3 શક્ય જ નથી કારણ કે આ જે એન જે છે એન પ્રાકૃતિક સંખ્યા માઇનસ 3 શક્ય નથી એટલે એન બરાબર જવાબ મળશે 10 તો આ પ્રમાણે મિત્રો આ પ્રશ્નોનો ઉકેલ કરી શકાય આ એક પ્રકારે સેમ આનો ઉકેલ કરીશું જોઈએ एन पी फोर एटले एन ने चार वक्त घटाड़ीशू एन एन माइनस 1 एन माइनस 2 एन माइनस 3 ख्याल आवे छे मित्रों 1 2 3 4 एन माइनस 1 पी फोर एटले एन माइनस 1
ને કેટલી વાર ઘટાડીશું? ચાર વખત n માઇનસ વન, n માઇનસ ટુ, n માઇનસ થ્રી, n માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય થ્રી. એક બે ત્રણ ચાર કેન્સલ કરી દે, n ગ્રેટર ધેન ફોર એટલે n થી બધી જ નાની સંખ્યા જે છે એ કેન્સલ થઈ જાય, n બચશે અહીંયા, એટલે આપણને મળે n ભાગ્યા, માટે n ભાગ્યા n માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય થ્રી. ક્રોસ ગુણાકાર કરી દે એટલે થ્રી એન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એન માઇનસ ફોર, માટે થ્રી એન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એન માઇનસ પાંચ ચોક વીસ. અને આ તરફ લઈએ એટલે આ બાજુ બચ્ચે ઝીરો, ફાઈવ એન માઇનસ થ્રી માઇનસ થ્રી એન. અને આપણે આ રીતે લખીશું, પાંચમાંથી ત્રણ જાય એટલે ટુ એન માઇનસ ટ્વેન્ટી બરાબર ઝીરો, માટે ટુ એન બરાબર ટ્વેન્ટી, માટે એન બરાબર ટ્વેન્ટી બાય ટુ, માટે એન બરાબર દસ. તો આમાં પણ મિત્રો એન બરાબર ટેન મળે છે. તો આ રીતે આ પ્રશ્ન જે છે એનો ઉકેલ કરીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉદાહરણ નંબર તેર છે, એને કઈ રીતે ઉકેલીશું. ચાલો અહીંયા આપેલું છે, જો ફાઈવ ઇન્ટુ ફોર પી આર, ફાઈવ ઇન્ટુ ફોર પી આર, ફોર પી આર ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ફાઈવ પી આર માઇનસ વન. આ છે આપણી પાસે, બરાબર છે. માટે ફાઈવ ઇન્ટુ ફોર પી આર એટલે એને કઈ રીતે આપણે કરશું? ફોર પી આર જે છે એને સાદરૂપ કેવી રીતે આપવાનું? એન પી થ્રી, એન પી ટુ એ તો આપણે કરી નાખ્યું, પણ ફોર પી આર એટલે કઈ રીતે આપીશું? ફોર ફોર માઇનસ આર, ફોર માઇનસ આર પ્લસ વન, એ રીતે આપીશું? નહીં. અહીંયા જ્યારે સંખ્યા હોય ત્યારે તમે સૂત્રનો ઉપયોગ કરી દેવાનો, ફોર ફેક્ટોરિયલ ભાગ્યા ફોર માઇનસ આર ફેક્ટોરિયલ. કઈ સૂત્ર છે? એન પી આર, એન ફેક્ટોરિયલ એટલે કે ફોર, એન માઇનસ આર એટલે ફોર માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ સૂત્રનો ઉપયોગ કરી દઉં, ફાઈવ ફેક્ટોરિયલ ફાઈવ માઇનસ આર માઇનસ વન ફેક્ટોરિયલ. સૂત્ર છે આપણી પાસે એન પી આર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ ફોર માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ, આ ફાઈવ જે છે આ ફોર ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય એટલે ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ ભાગ્યા, અહીંયા મળે જો મિત્રો ફાઈવ માઇનસ આર, ફાઈવ માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ વન ફેક્ટોરિયલ, બરાબર છે. બે રીતે કરી શકાય મિત્રો આને, કે ફાઈવ માઇનસ આર પ્લસ વન ફોર માઇનસ આર, તો ફોર માઇનસ આર ને આપણે આગળ લઈ જઈ શકીએ અથવા એ જ રવા દઈએ, ફાઈવ માઇનસ આર પ્લસ વન ફાઈવ માઇનસ આર એ રીતે કરે તો પણ ચાલે, પણ આપણે બીજી મેથડ ઉપયોગ કરીશું, ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ અને આમ જ રવા દઈએ ફોર માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ. અહીંયા જે છે ફાઈવ પ્લસ વન એટલે સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલ. ચાલો ફોર ફોર કેન્સલ, ફોર ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલ કેન્સલ, ફાઈવ ફાઈવ કેન્સલ એટલે અહીંયા મળશે વન ઓપન ફોર માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે સિક્સ. હવે આ જુઓ સિક્સ માઇનસ આર એનું આગળનું ઘટાડીએ એટલે સિક્સની જગ્યાએ ફાઈવ, ફાઈવ માઇનસ આર એટલે સિક્સ માઇનસ આર, ફાઈવ માઇનસ આર ફોર માઇનસ આર ફેક્ટોરિયલ. આ ફોર માઇનસ આર ફેક્ટોરિયલ કેન્સલ, આ જે છે અને આ તરફ લઈશું એટલે સિક્સ માઇનસ આર ફાઈવ માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ સિક્સ. ગુણાકાર કરી દઈએ મિત્રો, છ પચાસ ત્રીસ માઇનસ સિક્સ આર માઇનસ ફાઇવ આર માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિક્સ, માટે આર સ્ક્વેર છ ને ચાર દસ ને અગિયાર આર પ્લસ ત્રીસ, અને આ તરફ લઈએ માઇનસ સિક્સ બરાબર ઝીરો, માટે આર સ્ક્વેર અગિયાર આર
प्लस 30 માંથી 6 જાય એટલે કેટલા મળશે 24 is equal to 0 સાદરૂપ આપી દઈએ 24 લાવવાનું છે આપણે 6 4 24 10 થઈ જાય આપણે 11 લાવવાનું છે તો કઈ રીતે લાવીશું 8 ગુણ્યા 3 8 4 24 સરવાળો કરવાનો છે 8 વત્તા 3 પણ અહીંયા માઈનસ 11 લાવવાનું છે એટલે આપણે આ રીતે લખીશું બીજી એક રીત મિત્રો કે અહીંયા હવે r સ્ક્વેર 11r + 24 આ પણ આવવું જોઈએ અહીંયા જો આપણે આ બે સ્ટેપ વધારે કર્યા છે આ બે સ્ટેપ જો કાઢી નાખવું હોય તો આપણને ખબર છે મિત્રો -10 + 3 તો ડાયરેક્ટ જ્યારે n નો વર્ગનો સહગુણક જો 1 હોય તો ડાયરેક્ટ n -10 ને n + 3 લખી શકાય ત્યારે n સ્ક્વેર એટલે કે x સ્ક્વેર નો સહગુણક 1 હોય ત્યારે અહીંયા જુઓ મિત્રો r સ્ક્વેર નો સહગુણક 1 છે તો ડાયરેક્ટ જે ભાગ પડે એ આપણે લખી શકીએ કઈ રીતે તો 8 4 24 બરાબર છે આપણે 11 લાવવાનું છે એટલે -8 -3 બરાબર -11 એટલે આને ડાયરેક્ટ લખવું હોય તો કઈ રીતે લખાય r -8 અને બીજું કઈ લખાય r -3 બરાબર 0 આના ઉપરથી ડાયરેક્ટ આ લખી શકીએ જેમ કે આના ઉપરથી આ જે સ્ટેપ છે આ આ સ્ટેપ ઉપરથી ડાયરેક્ટ આપણે આ લખી શકીએ જો મિત્રો -10 + 3 એટલે -7 તો n સ્ક્વેર નો સહગુણક 1 છે એટલે n -10 n + 3 એ જ પ્રમાણે અહીંયા r સ્ક્વેર નો સહગુણક 1 છે આ રીતે તમે એને લખી શકો સહગુણક જો ધારો કે અહીંયા 2 હોય 4 હોય તો તમારે આ પ્રમાણે બીજા બે સ્ટેપ કરવું પડે આની પણ મેથડ છે પણ એ ડિટેલ માં નહીં જઈએ આપણે સહગુણક 1 હોય તો ડાયરેક્ટ લખી દેવાનું ચાલો અહીંયા મારે r -8 = 0 અથવા r -3 = 0 એટલે r = 8 અથવા r = 3 બરાબર છે તો આ બે ધન સંખ્યા મળે r = 8 r = 3 પરંતુ r = 8 શક્ય નથી કેમ શક્ય નથી r = 3 જે છે એનો સાચો જવાબ છે કારણ કારણ કે જ્યારે np અહીંયા જુઓ 4pr જો r = 8 લઈએ તો 4p8 થઈ જાય બરાબર છે અને હંમેશા યાદ રાખજો n જે છે n એ r કરતા હંમેશા મોટો હોય અથવા બરાબર હોય કારણ કે આ જે સૂત્ર છે એમાં લખ્યું છે કે 0 લેઝર ઇક્વલ ટુ r લેઝર ઇક્વલ ટુ n એટલે r હંમેશા 0 હોઈ શકે અથવા તો n હોઈ શકે પણ n થી મોટો કોઈ દિવસ હોઈ શકે નહીં અહીંયા 4 n છે અહીંયા 5 છે બરાબર જો r બરાબર જો 8 મૂકીએ તો 4 કરતા 8 મોટો થઈ જાય જે શક્ય નથી એટલા માટે r બરાબર કેટલા છે 3 તો આ રીતે r આપણે શોધી શકીએ આ જ પ્રમાણે મિત્રો તમારે સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 6 અને 7 સેમ પ્રશ્ન છે આ પ્રકારના ક્વેશ્ચન નંબર 6-7 હોમવર્ક સ્વાધ્યાય 7.3 તો આ હોમવર્કમાં કરવાનું છે બે પ્રશ્નો આગળ 1-5 પણ હોમવર્કમાં છે તેનો ઉકેલ કરવાનું અહીંયા સ્ટોપ કરીશું ધન્યવાદ